नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 विषय विज्ञान अने चैप्टर नंबर 1 के वनस्पति में पोषण। तो विद्यार्थी मित्रों, आपणे आज जोईशुं के वनस्पति में पोषणना अन्य प्रकारों, वनस्पति में पोषणना अन्य प्रकार आपणे जोवाना छे। तो आपणे एमां जोवानुं छे कि केटलीक वनस्पतिओ एवी पण छे कि जे हरित द्रव्य धरावती नथी। केटलीक वनस्पतिओ एवी पण छे કે જે હરિતદ્રવ્ય ધરાવતી નથી। વિદ્યાર્થી મિત્રો, હવે હરિતદ્રવ્ય ધરાવતી નથી એનો મતલબ એવો થયો કે તે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી, એટલે કે તેને પોતાનો ખોરાક મેળવવા માટે બીજા પર શું છે નિર્ભર રહેવું પડે છે। તો તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી, તેઓ કેવી રીતે જીવી શકે છે? જીવવા માટે ખોરાક તો જોઈએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આ ખોરાક તે ક્યાંથી મેળવે છે? તો આપણે જોઈશું કે અને તેઓ ક્યાંથી પોષણ મેળવે છે, પોષણ કેવી રીતે મેળવે છે તે જોવાનું છે। તો તેઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓની જેમ, કોની જેમ? મનુષ્ય અને બીજા અન્ય પ્રાણીઓની જેમ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક પર નિર્ભર રહે છે। શું કરે છે તેઓ? કે જે વનસ્પતિઓ હરિતદ્રવ્ય ધરાવતી નથી તેઓ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક ઉપર નિર્ભર રહે છે। તો તેનું શું કહેવામાં આવે છે? પરાવલંબી પોષણ। વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય અને પ્રાણીઓ કેવા છે? પરાવલંબી પ્રાણીઓ છે, બરાબર છે, પરાવલંબી પોષણ ધરાવતા સજીવ છે। તેવી જ રીતે જે વનસ્પતિ હરિતદ્રવ્ય નથી ધરાવતી તે પણ શું થઈ ગયું? પરાવલંબી પોષણ ધરાવતી વનસ્પતિ થઈ ગઈ છે। એટલે કે બીજા દ્વારા, એટલે કે બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલા ખોરાક ઉપર જે નિર્ભર રહે છે, પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી, તેવી વનસ્પતિને શું કે પરાવલંબી પોષણ ધરાવતી વનસ્પતિ કહેવામાં આવે છે, જે આપણને આકૃતિમાં દર્શાવેલ છે, આપણે હમણાં જોઈશું। શું તમને વનસ્પતિના પ્રકાંડ અને ડાળી પર પીળા રંગની વીંટળાયેલી દોરી જેવી રચના જોવા મળે છે? પીળા રંગની દોરી જેવી, ખબર છે વિદ્યાર્થી મિત્રો, કે અન્ય વૃક્ષની ડાળી પર જે દોરી જેવી રચના જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ એક અમરવેલ છે। શું છે? અમરવેલ। તે હરિતદ્રવ્ય ધરાવતી નથી, અમરવેલ હરિતદ્રવ્ય ધરાવતી નથી, એટલે કે તે કેવી છે? પરાવલંબી પોષણ ધરાવતી વનસ્પતિ છે। તે જે વૃક્ષ ઉપર જોવા મળે છે, તે જે વૃક્ષ પર વીંટળાયેલી હોય છે, તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાક, તે વૃક્ષ એટલે જેના પર તે વીંટળાયેલી છે, તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોતે પોષણ મેળવે છે। જે વૃક્ષ પર તે આરોહણ કરે છે, એટલે કે જે રહે છે, તેને યજમાન કહેવામાં આવે છે। એટલે કે જે વૃક્ષ પર તે વીંટળાયેલી છે તે વૃક્ષને શું કહેવામાં આવે છે? યજમાન વૃક્ષ તરીકે આપણે કહેવામાં આવે છે, એટલે કે હોસ્ટ। તે પોતાનું પોષણ યજમાન પાસેથી લે છે, ક્યાંથી લે છે? યજમાન એટલે કે જેના પરથી વીંટળાયેલી છે તે વૃક્ષ ઉપરથી પોતાનો ખોરાક પોષણ મેળવે છે, તેથી તેને આપણે શું કહીશું? પરોપજીવી કહેવામાં આવે છે। પરોપજીવી એટલે કે બીજા ઉપર પોતાના ખોરાકનું પોષણ મેળવવાની આધાર રાખતા હોય બીજા વનસ્પતિ ઉપર, તો તેને શું કહેવામાં આવે છે? પરોપજીવી, એટલે પોતાનો ખોરાક જાતે બનાવતા ન હોય અને બીજા પર નિર્ભર રહેતા હોય તો તેને કહેવામાં આવે છે પરોપજીવી। શું આપણે અને બીજા પ્રાણીઓ પણ વનસ્પતિ પર નભનારા પરોપજીવી છીએ? તો હા વિદ્યાર્થી મિત્રો, આપણે પણ શું છે કે વનસ્પતિના બનાવેલા ખોરાક ઉપર જ આપણે નિર્ભર રહીએ છીએ, એટલે આપણે પણ કેવા છે? પરોપજીવી સજીવ છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। જો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને અમરવેલનો વૃક્ષ ઉપર વીંટળાયેલી પીળા કલરની નાની નાની દોરી જેવી દેખાય છે તેને શું કહેવામાં આવે છે? અમરવેલ કહેવામાં આવે છે। હવે જે વૃક્ષ પર તે રહે છે તે વૃક્ષને યજમાન વૃક્ષ કહેવામાં આવે છે। આ અમરવેલ પોતાનો ખોરાક આ યજમાન વૃક્ષ પાસેથી મેળવે છે અને પોતાનું પોષણ મેળવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। આવી રીતે પરોપજીવી સજીવ પોતાનો ખોરાક મેળવે છે અને પોષણ મેળવે છે। તમે એવી વનસ્પતિ વિશે સાંભળ્યું છે કે જે પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય? વિદ્યાર્થી મિત્રો, મનુષ્ય તો પ્રાણીઓનો, મનુષ્ય અને બીજા અન્ય પ્રાણીઓ તો બીજા પ્રાણીઓનો પોતાનો ખોરાક તરીકે ઉપયોગ કરે જ છે, જેમ કે જે માંસાહારી હોય છે તે બીજા તૃણાહારી પ્રાણીઓનો શું છે હણીને ખાય છે અને પોતાનો ખોરાક મેળવે છે, એટલે કે તેનો માંસ ખાય છે, એટલે તેને માંસાહારી કહેવામાં આવે છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે સાંભળ્યું છે કે વનસ્પતિ પણ બીજા અન્ય પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી હોય છે? તો એવી થોડીક વનસ્પતિઓ છે કે જે કીટકોનો શિકાર કરી, કોનો? કીટકોનો શિકાર કરી તેનું પાચન કરી શકે છે। શું તે આશ્ચર્યજનક નથી? હા, તો આશ્ચર્યજનક જ કહેવાય વિદ્યાર્થી મિત્રો। આ વનસ્પતિ લીલો કે બીજો રંગ ધરાવે છે। આ વનસ્પતિ કેવો છે? લીલો કે પછી બીજો અન્ય કોઈ પણ પ્રકારનો રંગ ધરાવતી હોય છે, જો આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે, આકૃતિમાં આપણને દર્શાવ્યું છે તે પ્રમાણે પર્ણ કે કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે। પર્ણ એ
કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય ફેરવાઈ જાય છે. જો પર્ણ જે છે આ કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પર્ણ કેવા? કળશ જેવી રચનામાં ફેરવાઈ જાય છે. પર્ણનો અગ્રભાગ ઢાંકણ જેવી રચના બનાવે છે. પર્ણનો જે આગળનો ભાગ છે તે ઢાંકણ જેવી રચના બનાવે છે. જો આ ઢાંકણ કહેવાય, આ ઢાંકણ જેવી રચના બનાવે છે જે કળશના મુખનો ભાગ ખોલી કે બંધ કરી શકે છે, બરાબર છે? ઢાંકણ બંધ અને ખોલી શકે છે. આમ કળશની અંદર વાળ જેવી રચના આવેલી છે. કળશની અંદર કેવી છે? નાના નાના વાળ જેવી રચના આવેલી હોય છે. કીટક અંદર પ્રવેશે છે. જ્યારે કીટક આની અંદર પ્રવેશે છે, જ્યારે કીટક આની અંદર પ્રવેશે છે ત્યારે ઢાંકણ શું છે? બંધ થઈ જાય છે અને કીટક વાળમાં ફસાઈ જાય છે. આમ જ્યારે કીટક તેની અંદર ફસાઈ જાય છે અને ઢાંકણ બંધ થઈ જાય છે, અને આ રીતે તે શું છે? તેનો શિકાર કરીને પોતાનું પાચન તેમાંથી મેળવે છે, પાચન કરી તેમાંથી પોષણ મેળવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે તો આવા કળશ દ્વારા પાચક ઉત્સેચકોના સ્ત્રાવથી કીટકનું પાચન થાય છે. આવા કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરી વનસ્પતિને કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે, બરાબર છે? કીટકોનો હરણ કરી વનસ્પતિ જેનું પોષણ મેળવતી હોય તેને શું કહેવામાં આવે છે? કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિને શું કહેવામાં આવે છે? કીટાહારી વનસ્પતિ કહેવામાં આવે છે. તો શું તે શક્ય છે કે આવી વનસ્પતિ જે જમીનમાં ઉગે છે તેમાંથી જરૂરી પોષક તત્વો નહીં મેળવતી હોય? વિદ્યાર્થી મિત્રો, મેળવતી હોય છે, પરંતુ તેને વધારે પડતું બીજા અન્ય પ્રકારના પોષણોની જરૂર પડતી હોય છે. તો તેમાંથી શું છે? તે ઇન્સેક્ટ એટલે કે કીટકોમાંથી પોતાનું પોષણ મેળવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કળશમાં ફેરવાયેલા પર્ણોની રચના અહીં બતાવેલ છે. આ એક ઢાંકણ છે, બરાબર છે? જ્યારે કીટક અંદર જાય છે ત્યારે ઢાંકણ બંધ થઈ જાય છે અને તેની અંદર શું છે? નાના નાના વાળ જેવી રચના હોય છે, તેની અંદર કીટક ફસાઈ જાય છે અને તેમાંથી જે પાચક રસ ઉત્પન્ન થાય છે તેમાંથી તે શું છે? તેનું પાચન કરે છે અને તેમાંથી પોષણ મેળવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કે મૃતોપજીવીઓ કેવા? મૃતોપજીવીઓ તમે શાક માર્કેટમાં મશરૂમના પેકેટ વેચાતા જોયા હશે. તમે વર્ષા ઋતુમાં સરતા લાકડા ઉપર છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના જોઈ હશે, જે આકૃતિ 1.7 બતાવે છે. જો આજે છે તેને શું કહેવામાં આવે છે? મશરૂમ. તો ચાલો આપણે શોધી કાઢીએ કે તેઓ આ કયા પ્રકારના પોષક તત્વો લે છે અને તે ક્યાંથી મેળવે છે, બરાબર છે? મશરૂમ જે છે તે શું છે? લાકડા ઉપર છત્રી જેવી રચના ધરાવે છે, તેને શું કહેવામાં આવે છે? મશરૂમ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્યાંથી પોષણ મેળવે છે તે આપણે જોવાનું છે. આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ 1.2. બ્રેડનો એક ટુકડો લેવાનો છે, તેને પાણી દ્વારા ભીનો કરવાનો છે, તેને હુંફાળી અને ભેજવાળી જગ્યા ઉપર 2-3 દિવસ જ્યાં સુધી રૂંવાટી જેવા ધબ્બા ન દેખાય ત્યાં સુધી આપણે રાખવાનો છે. આ ધબ્બા સફેદ, લીલા, કથ્થઈ કે પછી બીજા અન્ય રંગના પણ હોઈ શકે છે. આ ધબ્બાને સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા જોવાનો પ્રયત્ન કરો અથવા તો બિલોરી કાચ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. અને તેમાં શું જોવા મળે છે જેનું આપણે અવલોકન નોંધવાનું છે? મોટાભાગે તમને બ્રેડના ટુકડા પર રૂ જેવા તાંતણા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, શું જોવા મળે છે આપણને? બ્રેડ ઉપર રૂ જેવા તાંતણા જોવા મળે છે. આમ આજે રૂ જેવા તાંતણા જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? આ સજીવને ફૂગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ફૂગ કહેવામાં આવે છે. એટલે કે ફૂગ ક્યાં જોવા મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો? કે વાસી બ્રેડ ઉપર આપણને શું છે? ફૂગ જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? વાસી બ્રેડ ઉપર આપણને શું જોવા મળે છે? ફૂગ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફૂગ શું કરે છે તે આપણે જોવાનું. જો આ ફૂગ છે, નાના નાના જો તાંતણા જેવી રચના બતાવેલી છે. જો આ ફૂગ છે, બરાબર છે? વાસી બ્રેડ છે તેના ઉપર શું છે? ફૂગ લાગી ગયેલ છે, બરાબર છે? આને કહેવાય છે ફૂગ, જે આપણને ક્યાં જોવા મળે છે? વાસી બ્રેડ ઉપર જોવા મળે. હવે તેઓ જુદા જુદા પ્રકારે પોષણ મેળવે છે. તેઓ મૃત કેવા? મૃત એટલે કે મરી ગયેલા અને સડી ગયેલા પદાર્થો પર પાચક રસનો સ્ત્રાવ કરે છે. મૃત અને સડી ગયેલા પદાર્થો ઉપર પાચક રસનો સ્ત્રાવ કરે છે. કોણ? ફૂગ. અને એક નાના એવા સારા એવા દ્રાવણમાં ફેરવે છે. પછી તેઓ તેમાંથી પોષક તત્વો શોષે છે. એટલે કે સડી ગયેલા અથવા તો મૃત પદાર્થો પર તેઓ શું છે? પાચક રસનો સ્ત્રાવ કરે છે. ફૂગ, બરાબર છે? ફૂગ શું કરે છે? તેનો પાચક રસ પર સ્ત્રાવ કરે છે અને તેને એક દ્રાવણમાં ફેરવે છે અને પછી તેમાંથી
પોતે જે પોષક તત્વોની તેની જરૂર પડે છે તેવા પોષક તત્વોને શોષી લે છે. આવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પણ પોષણ મેળવાય છે તેને મૃતોપજીવી પોષણ કહેવામાં આવે છે. મૃતોપજીવી પોષણ કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? કે જે વનસ્પતિ કે જે સજીવ જે વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી જે વનસ્પતિ મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે તો તેવી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહેવામાં આવે છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તેના બીજા અન્ય ઉદાહરણો આવશે કે યીસ્ટ, મ્યુકર અને બિલાડીના ટોપ એટલે કે મશરૂમ શું છે? મૃતોપજીવી વનસ્પતિ છે. બરાબર છે? તે શું છે? યીસ્ટ, મ્યુકર અને બિલાડીના ટોપ એ બધા શું છે વિદ્યાર્થી મિત્રો? મૃતોપજીવી વનસ્પતિના ઉદાહરણ છે. જે વનસ્પતિ મૃતોપજીવી પદ્ધતિ ધરાવે છે તેને મૃતોપજીવી કહેવામાં આવે છે. મૃતોપજીવી પોષણ ધરાવે છે તેને શું કહેવામાં આવે? મૃતોપજીવી. અથાણાં, ચામડા, કપડાં કે બીજી ઘણી વસ્તુઓ કે જે ગરમ હુંફાળી જગ્યાઓ પર લાંબા સમય સુધી પડી રહેતી હોય તો તેના પર શું છે? ફૂગ નીકળી આવે છે એટલે કે મૃતોપજીવી પોષણ ધરાવતા વનસ્પતિ એટલે કે સજીવ ત્યાં ઉગી નીકળે છે. બરાબર છે? તેને કહેવામાં આવે છે ફૂગ. ત્યાં શું ઉગી નીકળે છે? ફૂગ ઉગી નીકળે છે. આવી રીતે આપણે જોયું મૃતોપજીવી પોષણ. વિદ્યાર્થી મિત્રો, વર્ષા ઋતુ દરમિયાન એટલે કે ચોમાસામાં તે ઘણી વસ્તુઓ ખરાબ કરે છે. કોણ? ફૂગ. તમારા માતા પિતાને ફૂગ દ્વારા ઘરમાં રહેલા જોખમ વિશે પૂછજો. બરાબર છે? ફૂગ વિશે જે જોખમ છે તેના વિશે તમે પૂછજો. સામાન્ય રીતે બધા ખોરાકને શું છે? બગાડી નાખે છે. સામાન્ય રીતે ફૂગના બીજાણુ હવામાં જોવા મળે છે. સામાન્ય રીતે ક્યાં જોવા મળે? હવામાં જોવા મળે છે. જ્યારે તેઓ ભીની અને હુંફાળી સપાટી પર આવે છે ત્યારે તેઓ શું છે? અંકુરિત થાય છે એટલે કે ફેલાય છે અને વૃદ્ધિ પામે છે. જ્યાં સુધી તેઓ હુંફાળી અને ભીની જગ્યા પર ન આવે ત્યાં સુધી તે વૃદ્ધિ પામતા નથી. હવે તમે કહી શકો છો કે આપણે વસ્તુને ખરાબ થતી કેવી રીતે અટકાવી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, તેને શું છે? હવા ચુસ્તમાં રાખવા પડે. બરાબર છે? એને બંધ ડબ્બાની અંદર વસ્તુ આપણે રાખવી પડે કે જેથી તેમાં શું છે? કોઈ બગાડ આવી શકે અને ફૂગ લાગે નહીં. હવે કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. શું છે? કેટલાક સજીવો સાથે જીવે છે તથા વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. આ પ્રકારના સંબંધને સહજીવન એટલે સહભાગીતા કહેવામાં આવે છે. કેટલાક અલગ અલગ પ્રકારના બે સજીવો એક સાથે રહીને પોતાના પોષક તત્વો એકબીજાને આપીને રહેતા હોય છે તો આવા પ્રકારના જીવનને શું કહેવામાં આવે છે? સહજીવન એટલે કે સહભાગીતા કહેવામાં આવે છે. દાખલા તરીકે ફૂગ અને વનસ્પતિના મૂળ પર જોવા મળે છે. ફૂગ એ વનસ્પતિના ક્યાં છે? મૂળ ઉપર જોવા મળે છે. ફૂગ ક્યાં જોવા મળે? વનસ્પતિના મૂળ ઉપર. વૃક્ષ એ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે. વૃક્ષ એ ફૂગને શું આપે? પોષક તત્વો. વૃક્ષ ફૂગને પોષક તત્વો પૂરા પાડે છે અને બદલામાં ફૂગ પાસેથી શું મળે છે? જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવે જમીનમાંથી પાણી અને પોષક તત્વો મેળવવા માટે મદદ લે છે. ફૂગ પાસેથી શું મદદ લે છે? પાણી અને પોષક તત્વો મેળવવાની મદદ લે છે. આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે ખૂબ જ જરૂરી હોય છે. આ પ્રકારનું જોડાણ વૃક્ષ માટે શું છે? ખૂબ જ લાભદાયી હોય છે. લાઇકેન જેવા સજીવોમાં કેવા? લાઇકેન જેવા સજીવોમાં હરિત દ્રવ્ય ધરાવતી લીલ ફૂગ સાથે જોવા મળે છે. લાઇકેન નામના સજીવોમાં શું છે? હરિત દ્રવ્ય ધરાવતી લીલ અને ફૂગ એક સાથે જોવા મળે છે. બરાબર છે? ફૂગ વસવાટ પછી પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે. ફૂગ શું આપે છે? ફૂગ વસવાટ અને પાણી અને ખનિજ તત્વો કોને આપે છે? લીલને આપે છે. ફૂગ લીલને શું શું આપે છે? વસવાટ, પાણી અને ખનિજ તત્વો લીલને આપે છે અને તેના બદલામાં લીલ એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવેલો ખોરાક આપે છે. બરાબર છે? આવી રીતે તેઓ એકબીજા સાથે સહભાગી થઈને પોતાના એકબીજાને શું છે? પોષક તત્વો એકબીજાને આપતા હોય છે. જેમ કે ફૂગ વસવાટ અને પાણી અને ખનિજ તત્વો કોને આપે? લીલને આપે. અને લીલ પાસે હરિતદ્રવ્ય છે એટલે હરિતદ્રવ્ય ધરાવતી તે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. તે ખોરાક બનાવીને કોને આપે છે? ફૂગને આપે છે. આવી રીતે એકબીજા સાથે શું છે? પોષક તત્વોની આપ લે કરતા હોય છે.